પાઘડી વાળા આના માટે છો એ ભલે લે ઈ પાઘડી જીવા હે એના આખડી અમારું નામ મરજીવા પાઘડી વાળા પાઘડી વાળા જરૂર છે સાહેબ ગુજરાતી એ પાક ગુજરાતી ને બ્રહ્મને હરાવ્યા પાક ગુજરાતી જય દલિયાણ જય દલિયાણ એને ઓલા બ્રહ્મને હરાવ્યા એનું નામ જોગી જાલિયાણ મરજીવા પાખડી વાળા એ ભલે પાખડી જીવા ગણભાઈ ઉભા છે ને વધારે બોલવું એ વાત મને મંજૂર બરોબર ન લાગે પણ અરે મામા ઠાકર ઉપર તમને ભરોસો હોય સાહેબ અહીંયા મંદિર બનેલું છે ત્યારે તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી આ વર્ષો પછી પહેલો પહેલો સમન્વય એવો બને છે કે આ ગામમાં ઠાકર મંદિર બન્યું છે ભગવાન ઠાકર ની અહીંયા મારા દ્વારકાધીશ ની જ્યાં પધરામણી થઈ ગઈ છે એ આર્થિક સામાજિક વ્યવહારિક તમને ભીડ પડે અને તકલીફ પડે અને કદાચ સાહેબ નિર્દોષ તમે હોવ અને ભૂલથી જો તમને આજીવન પડી ગયું હોય અને અહીંયા આવીને મંદિરે પ્રાર્થના કરજો સાહેબ આજીવન માંથી નિર્દોષ છોડાવી દીધો માનજો કે ઠાકર બેઠો છે યાર આ કોઈ પણ સમાજ હોય હો અને આજો ઠાકર ના નામ ઉપર અત્યારે અહીંયા મારા ઉપર ઘોર કરે છે એનો પ્રમાણ છે નવગઢભાઈ હા આ વખાણ નથી કરતો સાહેબ અમારો યુવાન ગૌરવ લઈએ છે જય ઠાકર એ પાક ભગવી મારા દેશ નો દીવો પાક ભગવી ને એ આમર એ પાક ભગવી મારા દેશ નો દીવો નામ વિવેકાનંદ મરજીવા પાખડી વાળાઓ ભલે પાખડી જીવા એના આખડી અમારું નામ મરજીવા દીકરો છું એટલે અમુક નાની નાની ચિત્રી વાતો હું કરતો નથી વાતમાં કંઈક વજન હોવું જોઈએ ધીમું ધીમું ચાલુ રાખો આ માતાઓ બહેનોની હાજરી છે ને ત્યારે એક નાનકડી એવી વાત કરી દઉં સાહેબ સંતાનોને જન્મ આપો ને તો એવા વીર પુરુષોને જન્મ દેજો કે ભલે એક ઘડી ની અડધી ઘડી અડધામાંથી અડધી પાક ઘડી ભલે જીવે પણ સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી એની નામના અમર રહેવી જોઈએ સાહેબ એવા સંતાનોની જરૂર છે ત્યારે કેવું સંતાન બારીયા પ્રતાપભાઈ નામનો વ્યક્તિ અહીંયા ખોવાયેલ છે તો એમને વિનંતી છે આ ગામનો છે એરાડા ગામનો છે કે જાઓ અહીંયાથી ભાઈ હાજર થઈ જાઓ જડી જાહે હવારમાં બધું જડી જાય ભાઈ હવાર હવાર થાય ને બધું આવી જાય મૂળ મારી વાત છે માતાઓ બેનો ખાસ યાદ રાખજો પોતાના દીકરાના પોતાના સંતાન ઉપર માને કેવડો ભરોસો હોવો જોઈએ સાહેબ
24 કલાકમાં ગોરા અંગ્રેજને ગોતી અને એમ કહેવાય ઠાર મારી નાખ્યો અને હવારમાં પેપર આવે છે અને પેપરમાં બેઠા બેઠા કિશન સરદાર કિશનસિંહ પેપર વાંચે છે અને વિદ્યામતી કોડ છે એ રસોડામાં રોટલા કરતી હતી અને એ વખતે સરદાર કિશનસિંહ એમ કહે છે હા ભેળું તો કે હા કે ગોરા અંગ્રેજને 24 કલાકમાં ગોતીને ઠાર મારી નાખ્યો છે મને એવું લાગે છે આમાં આપણા ભગતનો હાથ હોય એવું મને લાગે છે એક મને મારા ભગતનો હાથ હોય એવું લાગે સાંભળજો પોતાના દીકરા ઉપર માને કેટલો ભરોસો હોય સરદાર કિશનસિંહ ભગતસિંહના પિતાશ્રી ભગતસિંહની જનેતા વિદ્યામતી કોર્ટને એટલું કહેતા હતા કે મને આમાં આપણા ભગતનો હાથ હોય એવું લાગે છે 24 કલાકમાં ગોરા અંગ્રેજને ઠાર મારી નાખ્યો અને તેથી લોટવાળા હાથે રોટલા કરતી કરતી ભગતસિંહની માએ એટલું કીધું હતું કે તમને તો હાથ હોય એવી શંકા લાગે છે ને તો કે હા કે મને મારા ધાવણ ઉપર ભરોસો છે મારો ભગત જ હોય બાકી તાકાત નથી 24 કલાકમાં ગોરા અંગ્રેજને મારી શકે સાહેબ આ દેશની જનતા છે ત્યારે છેલી પાઘડી હે 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 પાક પંજાબી એ પાક પંજાબી ને નામ ભગતસિંહ પાક પંજાબીઓ પંજાબીઓ આપે ખૂબ મને સાંભળ્યો છે હજી સાંભળવું એ પડશે હું પાછો આવીશ તે પણ આ તો ગુજરાતી અભિનેતા અને એવા આપણા બધાના લાડીલા લાખો નહીં કરોડોના દિલમાં જેનું સ્થાન છે એવા આજે તમે એવા કલાકારોની પસંદગી કરીને જ્યારે આ સ્ટેજ પર બિરાજમાન કર્યા છે ત્યારે જનતા જનાર્દન જેને સાંભળવા માટે આતુર છે અને હું એ તે હજી જો હજી નમ્રિયાદ પડ્યા છો બાકી હજી તમે જુઓ હું આનંદ કરાવવાનો છું હા આજે વટક સાથે જવાનો છું આવ્યો છું મહેમાન તરીકે પણ આજ વટક સાથે જવાનો છું તમને એટલો આનંદ કરાવીશ પણ બધાય શાંતિથી બેસી રહેજો મારી વિનંતી છે જિગ્નેશભાઈને રજૂ કરવા માટે જઈ રહ્યો છું પણ તમારી શાંતિ છે ને એટલી કાર્યક્રમની સફળતા છે હવે મને એવું લાગે છે કે સ્ટેજ ઓડિયન્સમાં બધે શાંતિ છે સ્ટેજ ઉપર થોડા સ્વયંસેવકો કામ સિવાયના શાંતિથી બેસીને પ્રોગ્રામને માણો ભાઈ અને આપણું આયોજન છે અચ્છા ક્યાં ગયા ભરતભાઈ મારે જિગ્નેશભાઈને સુગાન સોંપવું છે પણ અમારે એવી ઈચ્છા છે સાહેબ ઘણી વખત શું હોય બાજરો જે વિસ્તારમાં અમારી અમારા વાડીમાં બાજરો પાકતો હોય ને એટલે અમને બાજરાની કિંમત ન હોય તમારે ત્યાં એ મકાઈ પાકતી હોય તમને મકાઈની કિંમત ન હોય પણ એ શું છે ને એને આપણે અને કૃષ્ણને આપણે નથી ઓળખીએ ગયા તો આપણે હારે રહેવાવાળાને ક્યાંથી ઓળખીએ ગયા સાહેબ હે કૃષ્ણને નથી ઓળખીએ ગયા પણ ત્યારે ભરતભાઈને વિનંતી કરું અહીંયા 2 મિનિટ માટે આગળ આવી જાય અને અમારા મિત્રોનો એવો ભાવ છે ભરતભાઈ ઉપર અમારે ઘોર કરવી છે ત્યારે આપણા બધાનું ગૌરવ છે ભરતભાઈને વિનંતી કરું ભરતભાઈ થોડી વાર માટે સાહેબ અડધી રાતે 5:25 મહેમાનો હોટેલે આવી ગયા ને આ માણસનો અડધી રાતનો હોકારો છે એકવાર વધારો જોરદાર તાળીઓના ગડગડાટ તો અમારા પ્રકાશભાઈને માન આપી રામ લખન સીતા મામસિયા રામ લખન સીતા મામસિયા
પાસે સાહેબ કોઈને દુનિયા ડરાવતી હોય કે હું તમારામાં ક્રિયા કરીને નાખી દઉં, તમારા ઉપર ભૂત પ્રેત બળગાડ કરી દઉં, એ હનુમાન ચાલીસા મોઢે આવડતી હોય અને હનુમાનજી નું સ્મરણ કરીને ઘરેથી નીકળો, કોઈના બાપની તાકાત નથી તમારો વાકો વાળ કરી શકે સાહેબ. ઈ દાદો હનુમાન ત્યારે બે મિનિટ માટે અતિ ચાતુર રામ કાજ કરતે કો પ્રભુ ચરિત સુનિ મે કો રસિયા રામ લખન સીતા મમ સૂક્ષ્મ રૂપ ધરસિ હિ દિખાવા વિકટ રૂપ ધરિ લંક જલાવા વિકટ રૂપ ધરિ લંક જલાવા હો જલાવા હો સદી વન લખન સિયા શ્રી રઘુબીર હર સુર લાવે હર સુર લાવે રઘુપતિ કે નહી બહુત બડાઈ તુમ મમ પ્રિય પર સમ ભાઈ સસ બદન તુમરો રસ ગાવે કચ કહી શ્રીપતિ કંઠ લગાવે સનકાદિક બ્રહ્મા મુનિ સનારદ સાધ સહિત યહી સાજમ કો બૈ દિગપાલ જહાં તે કવિ કોવિંદ કહી સકે તાં મુક્તાર સુગ્રી વહી કી ના રામ મિલાય રાજ ભગતી રામ મિલાય રાજ ભગતી નો રાજ ભગતી નો તુમરો મંત્ર વિવેક સન્માન અલંકેશ્વર ભય સબ જગ જાના દુખ હસ જો ધન પર ભાનુ દિલ્યો કાય ભતુર ફલ જાનો કાય ભતુર ફલ જાનો પ્રભુ મુદ્રિકા મેલ મુક માહી જલ જલા ગય હસરજ નાહિન દુર્ગમ કાજ જગત કહે જય જય સુગમ અનુગ્રહ કુમાર તે તે राम दुबार रही तुमर कबार न हो तनवा क्या मिलु पैसा और सब सुख लहे तुमाओ रही सरना तुम रक्षक का हो को डरना जास निकट नहीं आवे महावीर जब नाम सुनावे રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત દે સંકટ છે હનુમાન છુડાવે મન ક્રમ વચન ધ્યાન જોલા સત્પર રામ તપસ્વી રાજા તે કાજ સકલ તુમ સાજા ઔર મનોરથ જો મિલાવે સોઈ નિત જીવન ફલ પા સારો જુગ પ્રતાપ તુમારા હે તરસે જગત ઉદિયા સાધુ સંત કહે તુમ રખવારે અસુર નિકંદન રામ બુલા આશ્રિત નવનિત કે દાતા અસમરદીન ધ્યાન કી માતા રામ રસાયન તુમરે પાસ સદા રહો રઘુપતિ કે દાસા હો જન્મ જન્મ કે દુઃખ બિસરાવે અંત કાલ રઘુબર પુર જાગે જહાં જન્મ હરિ ભક્ત કહાં ઔર દેવતા જી તન ધરિ હનુમંત સે સર્વ સુખ કરિ સંકટ કટે મિટે સબ પીડા જો સુમિરે હનુમંત બલવે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી જો સત બાર પાઠ કર જોઈ જો ચૈ બંધ મહા સુખ જો યહાં પડે હનુમાન ચાલીસા હોય સીધી સાકી રાજન બેઠા છો સાહેબ, જેના એક ગીત ખાલી યુટ્યુબમાં લોન્ચ થાય તો આ ગીતાબેન અને જિગ્નેશભાઈ એવા કલાકારો છે કે એક એક કલાકમાં લાખો લાખો લોકો જોઈ લેતા હોય છે. તો જે આજ આપણને સન્મુખ મળ્યા છે આટલા ભવ્યથી ભવ્ય આયોજનની વચ્ચે સાહેબ, ગુજરાતના પાર્શ્વ ગાયક અને અભિનેતા મારા સ્નેહી મિત્ર એટલે જિગ્નેશભાઈ બારોટને વિનંતી કરું, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ આવે શ્રી જિગ્નેશભાઈ બારોટ. એટલે આ કઈ આટલી તાળીમાં જિગ્નેશભાઈ આવે, અરે ભાઈ એક જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ આવે શ્રી જિગ્નેશભાઈ બારોટ.